नमस्ते बालको, गुड आफ्टरनून बालको। आज हमें धोरण आठवां गणित स्वाध्याय एक गुरु कार्य माटे आपणे दाखला नंबर 5 6 અને 7 આપેલા જતા ચોપડામાં લખતા રહેજો બાળકો। આજે આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈશું। એક્ઝામ્પલ 8 સો 8 નો આવશે સંખ્યા -1.1 અષ્ટાંશનો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં, જો હોય તો કેમ અને જો ન હોય તો કેમ નહીં જોઈએ। આપણે -1.1 અષ્ટાંશ નો વ્યસ્ત 8 નો અંશ એ એમ કહેવામાં આવે છે। તો અહીં -1.1 અષ્ટાંશ બરાબર 8 × 8 = 9 -9 અષ્ટાંશ, -1.1 અષ્ટાંશ બરાબર 8 × 8 = 9 -9 અષ્ટાંશ। તો 8 નો અંશ એ સંખ્યા -1.1 અષ્ટાંશનો વ્યસ્ત છે। તો આનો વ્યસ્ત આપણે અહીં -1.1 અષ્ટાંશ -9 અષ્ટાંશનો વ્યસ્ત આપણે જોઈએ તો -8 નો અંશ મળે। તો અહીંયા કહ્યું છે કે 8 નવમાંશ એ સંખ્યાનો વ્યસ્ત છે, તો 8 નવમાંશ નથી -8 નવમાંશ છે, એટલે 8 નવમાંશ એ સંખ્યા -1.1 અષ્ટાંશનો વ્યસ્ત નથી હવે જોઈએ આપણે કારણ કેમ નહીં। તો કારણ જોઈએ કે તે વ્યસ્ત સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 મળવો જોઈએ। તો જોઈએ 8 નવમાંશ ગુણ્યા -9 અષ્ટમાંશ એટલે -9 અષ્ટમાંશ, તો બરાબર આપણે જોઈએ કે 9 ગયા 8 ગયા બરાબર -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1। આપણને 1 જવાબ ન મળ્યો પરંતુ -1 મળ્યો, તેથી અહીંયા બે વ્યસ્ત સંખ્યાઓનો એકબીજાની વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 મળવો જોઈએ। હવે એક્ઝામ્પલ 9 જોઈએ। શું 0.3 × 3 = 1/3 વ્યસ્ત છે, તો અહીંયા 3 × 1/3 બરાબર કેટલા મળે? તો 3 × 1/3 બરાબર 3 × 9 = 9 × 10/3 મળ્યા। તો 0.3 એટલે શું ગણા? તો 0.3 = 3/10 આનો વ્યસ્ત 3.1 નો વ્યસ્ત છે, તો 0.3 નો મતલબ 3/10 થાય છે, 3.1 એટલે 10/3 થાય નો વ્યસ્ત તો જોઈએ નો વ્યસ્ત બરાબર 10/3 નો વ્યસ્ત 3/10, તો આપણને 0.3 મળી ગયા 3/10 0.3 = 3/10 બરાબર 10/9 × 10/3 નો વ્યસ્ત 3/10 એટલે 0.3 બરાબર 0.3 હવે 10/3 નો વ્યસ્ત 3.1 એટલે 9 × 10/3 નો વ્યસ્ત કોણ થાય 3/10 એટલે 0.3 થયા। તો અહીંયા આપણે લખી શકીએ કે હા 0.3 એ 3.1 નો વ્યસ્ત
સાત ચતુર્થાંશ
सात भाग्या चार, चार का चार आठ, बदी गया चार का चार, सात में चार त्रण, एक पूर्णांक त्रण चतुर्थ, एक पूर्णांक त्रण चतुर्थ। हवे जोईए एक पूर्णांक त्रण चतुर्थ आ रीते गोठवणी करवानी मिश्र संख्या में फेरवा माटे बाळको एक पूर्णांक त्रण चतुर्थ आवशे, एक पूर्णांक त्रण चतुर्थ आवशे અને આપણે ચાર કા ચાર ચાર ત્રણ સાત ચતુર્થાંશ સાત ચતુર્થાંશ મળી જાય છે। ઓકે ચલો હવે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કોની વચ્ચે મળે? એક ઉપર ત્રણ ચતુર્થાંશ એટલે એક તો ખરો, એક પછી કઈ સંખ્યા મળે બાળકો? બે મળે, એટલે એક અને બે ની વચ્ચે મળે। એક ઉપર ત્રણ ચતુર્થાંશ છે એટલે એક અને બે ની વચ્ચે, તો સાત ચતુર્થાંશ संख्या रेखा दोरी, संख्या रेखा दोरु छु बाळको मध्यमा जमणी बाजू धन संख्या અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે એટલો બાળકો ધ્યાન રાખજો। એક અને બે ની વચ્ચે એક અને બે, અહીંયા જુઓ છેદમાં ચાર છે એટલે એક સરખા ભાગ એક અને બે ની વચ્ચે ચાર પાડો। સરખા ભાગ એટલે બે, એક બે ત્રણ ચાર, ચાર સરખા ભાગ થઈ ગયા। હવે જોઈએ એક પૂર્ણાંક એટલે એક, પછી ત્રીજા નંબરનો કાપો પહેલો, બીજો નંબર ત્રીજો, ત્રીજા નંબરનો કાપો એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે। અહીંયા બિંદુ એ મૂકીએ, અહીંયા આપણને એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એનો મતલબ સાત ચતુર્થાંશ, તો એ બિંદુ બિંદુ એ સાત ચતુર્થાંશ દર્શાવે છે। હવે આપણે બીજો નંબર માઇનસ પાંચ ષષ્ઠમાંશ, બે નંબર માઇનસ પાંચ સેમમાં છ, ઋણ સમયે સંખ્યા છે બાળકો, કઈ છે? ઋણ સમયે સંખ્યા, ઋણ સમયે સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ બાળકો। હવે કોની વચ્ચે આવશે? પાંચને તો છ વડે ભાગી શકાતા નથી, એ નક્કી છે। પાંચને આપણે છ વડે ભાગી ન શકીએ એટલે ઝીરો અને ઋણ છે એટલે માઇનસ વન વચ્ચે આવશે, તો માઇનસ પાંચ ષષ્ઠમાંશ એ ઝીરો અને માઇનસ વનની વચ્ચે આવે, વચ્ચે આવે બરાબર। હવે જોઈએ ઝીરો અને માઇનસ એટલે માઇનસ એક લેસ દેન માઇનસ પાંચ ષષ્ઠમાંશ લેસ દેન ઝીરો બરાબર, માઇનસ વન લેસ દેન માઇનસ પાંચ ષષ્ઠમાંશ લેસ દેન ઝીરો, એટલે ઝીરો તો મોટો જ છે જુઓ માઇનસ વન કરતાં। હવે આપણે એની વચ્ચે સંખ્યા રેખા દોરીએ, સંખ્યા રેખા ઉપર ઝીરો અને માઇનસ વન ફરજિયાતપણે દર્શાવવાના બાળકો। સંખ્યા રેખા પેન્સિલ વડે હંમેશા દોરવાની રહેશે બાળકો, તમારે સંખ્યા રેખા દોરો ત્યારે હંમેશા પેન્સિલ વડે દોરવાની રહેશે, તો ઝીરો અને માઇનસ વન દર્શાવો, કેટલા ઝીરો અને માઇનસ વન, અહીંયા ઝીરો મૂકો, અહીંયા માઇનસ વન, અહીંયા વન મૂકો જમણી બાજુ ધન, અને અહીંયા માઇનસ ટુ મૂકો। હવે જોઈએ ઝીરો અને માઇનસ વનની વચ્ચે, ઝીરો અને માઇનસ વન અહીંયા શ્રેણીમાં કેટલા છે? છ, એટલે ઝીરો અને માઇનસ વનની વચ્ચે
एक सरखा छ भाग पाड़िए एक बे त्रण चार पांच छ एक बे त्रण चार पांच छ छ एक सरखा भाग पड़ी गया। हवे माइनस पांच षष्ठ में आवशे एटले जीरो थी डाबी तरफ आपणे जईए कया नंबर नो कापो पांच नंबर नो एक बे त्रण चार पांच एटले अहींया आवशे बी अहींया लखी दईए बी અને નીચે આ તો માઇનસ વન છે બાળકો આ કેટલા છે માઇનસ વન છે તો આ માઇનસ પણ અહીંયા આપણે માઇનસ પાંચ ષષ્ઠ કેટલા માઇનસ પાંચ ષષ્ઠમાં આવશે ઝીરો પછી એક બે ત્રણ ચાર પાંચ અને પાંચ માઇનસ પાંચ ષષ્ઠમાં આવશે અને લખી શકીએ કે બિંદુ ડી એ માઇનસ પાંચ ષષ્ઠમાંશ દર્શાવે છે। ઓકે ચલો બે નંબર સંખ્યા રેખા ઉપર હવે એક્ઝામ્પલ નંબર બે જોઈએ બાળકો। સંખ્યાઓ માઇનસ બે અપોન અગિયાર માઇનસ પાંચ અપોન અગિયાર માઇનસ નવ અપોન અગિયાર ને સંખ્યા રેખા પર દર્શાવો। સંખ્યા રેખા જોઈએ અને દર્શાવીએ સૌ પ્રથમ કોની વચ્ચે આવે એ પણ આપણે નક્કી કરી લઈએ। બે ને અગિયાર વડે ના ભાગી શકાય પાંચ ને ના ભાગી શકાય નવ ને અગિયાર વડે ના ભાગી શકાય એટલે સમજવાનું ઋણ સંખ્યાઓ તો છે જ એટલે જીરો અને માઇનસ વન ની વચ્ચે તો માઇનસ વન લેસ ધેન માઇનસ બે અગિયાર માઇનસ પાંચ અગિયાર અને માઇનસ નવ અગિયાર એ કોની વચ્ચે આવે લેસ ધેન જીરો જીરો અને માઇનસ વન ની બચ સંખ્યા રેખા દોરીએ સંખ્યા રેખા આપણે દોરી સંખ્યા રેખા ઉપર કોની વચ્ચે આવે વાત કરી જીરો અને માઇનસ વન ની વચ્ચે તો આપણે જીરો અહીંયા લઈશું અને માઇનસ વન આટલો લઈએ આપણે બીજી બધી સંખ્યાઓ દર્શાવવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે એક સરખા અગિયાર ભાગ પાડવાના છે છેદમાં અગિયાર છે એટલે એક સરખા આપણે અગિયાર ભાગ પાડવાના છે કોની વચ્ચે જીરો અને માઇનસ વન ની વચ્ચે આ ત્રણે ત્રણ સંખ્યાઓ કોની વચ્ચે છે જીરો અને માઇનસ વન ની વચ્ચે બરાબર અગિયાર છે છેદમાં દરેક સમયે સંખ્યા નીચે અગિયાર છે એટલે અગિયાર એક સરખા ભાગ કરીએ આ એક ભાગ બે ત્રણ ચાર પાંચ છ આપણે આમ ગણતા ગણતા જઈએ તો એક અગિયાર માઇનસ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર માઇનસ અગિયાર 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 એટલે માઇનસ વન મળી ગયો। હવે આપણે જોઈએ પહેલી માઇનસ બે અગિયાર આવશે એક અને બે એટલે આ સંખ્યા જે મળે એ બિંદુ એ અને માઇનસ બે અગિયાર પાંચમી બે તો આવી ગઈ ત્રણ ચાર પાંચ તો અહીંયા પાંચ અને અહીંયા બે માઇનસ પાંચ છેદમાં અગિયાર પછી નવમી પાંચ છ સાત આઠ નવ માઇનસ અહીંયા સી બિંદુ અને માઇનસ નવ અગિયાર કેટલા માઇનસ નવ અગિયાર માઇનસ નવ અગિયાર માઇનસ નવ અગિયાર બરાબર નવમી દસ અગિયાર એટલે મળી ગયા તો બિંદુ એ બિંદુ બી અને બિંદુ સી અહીંયા આપણે લખી શકીએ કે બિંદુ એ માઇનસ બે અગિયાર અંશ દર્શાવે છે બિંદુ બી એ માઇનસ પાંચ અગિયાર અંશ દર્શાવે છે અને બિંદુ સી
a माइनस नौ अग्यार अंश दर्शावे छे माइनस नौ अग्यार अंश दर्शावे छे એટલે આપણે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવ્યા હવે એક્ઝામ્પલ નંબર આપણે ત્રણ લઈએ બાળકો એક્ઝામ્પલ નંબર ત્રણ બેથી નાની હોય તેવી પાંચ સમય સંખ્યાઓ લખો તો બેથી નાની સમય સંખ્યાઓ કઈ બાળકો તો એક આવશે જીરો આવશે અને બાકીની બધી ઋણ સંખ્યાઓ આવી શકે એ લખવી હોય તો એ પણ લખાય અસંખ્ય સમય સંખ્યાઓ આવી શકે બાળકો પણ આપણને ડાયરેક્ટલી આવડે એવા લઈ શકાય અથવા એક તૃતીયાંશ એક તૃતીયાંશ એક તૃતીયાંશ એક પંચમાંશ માઇનસ એક તૃતીયાંશ માઇનસ બે તૃતીયાંશ વગેરે એ આપણે બેથી નાની છે તો લખીએ બેથી નાની હોય તેવી પાંચ સમય સંખ્યાઓ લખો તો ઝીરો પછી વન માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી વગેરે કેટલી થઈ પાંચ સમય સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ થઈ ગઈ તો બેથી નાની હોય તેવી બેથી નાની કોણ જીરો નાનો બેથી એક નાનો માઇનસ એક નાનો માઇનસ બે નાનો માઇનસ ત્રણ નાનો બરાબર એટલે જે થઈ ઉપરાંત આ ઉપરાંત અન્ય સમય સંખ્યાઓ બેથી નાની છે એ આપણે લઈ શકીએ બાળકો બરાબર એક દ્વિતીયાંશ એક તૃતીયાંશ એક પંચમાંશ બે પંચમાંશ બે તૃતીયાંશ અથવા માઇનસ એક દ્વિતીયાંશ માઇનસ બે તૃતીયાંશ એ પણ બેથી નાની છે ઋણ સંખ્યાઓ તો બધી નાની છે ધનમાં એક દ્વિતીયાંશ એ આપણે લઈ શકીએ તો આ નાની છે હવે આપણે આ એક્ઝામ્પલ ત્રણ જોયું આ ઉપરાંત બીજી આમાં લખવી હોય તો આપણે લખી શકીએ છીએ એ આપણે સમજાવ્યું આ ઉપરાંત હવે આપણે એક્ઝામ્પલ નંબર ચાર જોઈશું કે માઇનસ એક્ઝામ્પલ નંબર ચારમાં જોઈએ આપણે કે એક્ઝામ્પલ નંબર ચારમાં માઇનસ બે પંચમાંશ અને એક દ્વિતીયાંશ વચ્ચે આવતી દસ સમય સંખ્યાઓ લખો કેટલી લખવાની છે દસ એટલે આપણે એટલું ધ્યાન રાખવું પડશે કે આ બંને સમય સંખ્યાને સમચ્છેદી બનાવવા પડશે સમચ્છેદી બનાવતી વખતે અંશનો તફાવત દસ કે દસથી વધારે આવે તે ખાસ ધ્યાન રાખવું પડે તો સૌ પ્રથમ માઇનસ બે પંચમાંશ અને એક દ્વિતીયાંશ ને સમચ્છેદી બનાવવું સમચ્છેદી બનાવવું સમચ્છેદી બનાવતી વખતે અંશનો તફાવત દસ કે દસથી વધુ આપવો જોઈએ સમચ્છેદી બનાવતી વખતે સમચ્છેદી બનાવતી વખતે બનાવતી વખતે વખતે અંશનો તફાવત દસ કે દસથી વધુ થવો જોઈએ દસ કે દસથી વધુ થવો જોઈએ વધુ થવો જોઈએ કારણ કે આપણે દસ કરતાં વધારે સમય સંખ્યાઓ લેવાની છે દસ તો ખરી જ તો જોઈએ હવે માઇનસ બે પંચમાંશ ને આપણે તફાવત દસ થવા માટે આપણે લગભગ અહીંયા જોઈએ કે પાંચને કેટલા વડે ગુણીએ અને બેને કેટલા વડે ગુણીએ તે ધ્યાનમાં રાખવું પડશે આને ચાર વડે ગુણીએ અહીંયા ચાર પહેલી સમય સંખ્યા માઇનસ બે પંચમાંશ એટલે ચાર નું આઠ માઇનસ આઠ પાંચ ચોખ્ખું વીસ આ વીસ બીજી એક તૃતીયાંશ એક તૃતીયાંશને છેદમાં વીસ કરવા માટે દસ વડે ગુણવા પડે તો ઉપર દસ વડે ગુણીએ બરાબર દસ એકા દસ અને દસ ટુ વીસ એટલે માઇનસ આઠ વીસાંશ અને દસ વીસાંશ બંને મળ્યા કેટલા મળ્યા માઇનસ આઠ વીસાંશ અને દસ વીસાંશની વચ્ચે કઈ એ જોઈએ તો માઇનસ આઠ વીસાંશની વચ્ચે અને દસ વીસાંશની વચ્ચે માઇનસ સાત વીસાંશ
तो माइनस आठ विषमांश अने दस विषमांश नी वच्चे माइनस आठ विषमांश अने दस विषमांश थी दस विषमांश थी शब्द आपने वापरिए माइनस आठ विषमांश थी दस विषमांश नी वच्चे माइनस सात विषमांश माइनस छह विषमांश माइनस पांच विषमांश माइनस चार विषमांश माइनस त्रण विषमांश माइनस बे विषमांश माइनस त्रण विषमांश माइनस बे माइनस एक विषमांश बराबर जीरो पसी एक बे वगैरह क्या सुधी आपने नौ विषमांश सुधी लई सकिए कितना नौ विषमांश सुधी लई सकिए એટલે 1 2 3 4 5 6 7 8 9 10 તો થઈ ગઈ અહીંયા પછી 1 થી 8 સુધી આવી જાય એટલે આપણે એ -8 વિષમાંશ થી 10 વિષમાંશ ની વચ્ચેની સમને ની વચ્ચે આવતી સમને સંખ્યાઓ આવતી સમમેય સંખ્યાઓ ની વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ બરાબર હવે જોઈએ એક્ઝામ્પલ 5 નો વર્ગ 2 તૃતીયાંશ અને 4 પંચમાંશ વચ્ચે આવતી પાંચ સમને સંખ્યાઓ ફક્ત લેવાની છે કેટલી લેવાની છે પાંચ જ જોઈ લઈએ 2 તૃતીયાંશ છેદ સરખા ઉપરની જેમ જ સમચ્છેદી બનાવીએ 2 તૃતીયાંશ અને 4 પંચમાંશ ને સમચ્છેદી બનાવીએ સમચ્છેદી બનાવીએ આને આપણે સમચ્છેદી બનાવીએ અને અંશનો તફાવત બનાવીએ અને અંશનો તફાવત 5 અને 5 કરતા વધારે મળવો જોઈએ એ પણ ખરું અંશનો તફાવત સમચ્છેદી બનાવતા અંશનો તફાવત पांच अथवा पांच करता वधु होवो जोईए पांच अथवा पांच करता वधु होवो जोईए करता वधु होवो जोईए तो जोईए आपणे बे तृतीयांश बराबर त्रण गुण्या वीस उपर बे गुण्या वीस बी दू चालीस वीस तरी साठ बीजो चार पंचमांश चार पंचमांश एटले बार पंचा साठ ऊपर पारे गुणी बार चौबू अड़तालीस नीचे बार पंचा साठ चालीस साठ अंश अने अड़तालीस साठ अंश आपने मळ्या तेनी वच्चे कई समने संख्याओ आवे छे तो जोईए आपने चालीस साठ थी अड़तालीस साठ नी वच्चे આવતી આવતી સમમેય સંખ્યાઓ તો જોઈએ 41 આઈટમ્સ 42 આઈટમ્સ 43 આઈટમ્સ 44 આઈટમ્સ 45 આઈટમ્સ બરાબર 1 2 3 4 5 થઈ ગયું બીજી લખવી હોય લખી શકાય ન લખવી હોય તો એ કઈ નહીં 47 આઈટમ્સ અને 47 આઈટમ્સ આટલી સમય સંખ્યાઓ બે તૃતીયાંશ અને ચાર પંચમાંશ વચ્ચે આવે છે આપણે સાત નથી પાંચ ઓછામાં ઓછી લખવાની હોય છે તો બાળકો આવી જ સમય સંખ્યાઓ બીજી શોધવાની છે એટલે એક્ઝામ્પલ નંબર 5 અધૂરો બીજા છે દાખલા પાસા અને 6 અને 7 તમારી ઘરેથી પૂર્ણ કરવાના